અહીંયા હું ઉડાઈને શું કહેવાય માંડવી ભેજી કરાવવા મદદ કરાવવા નથી આવ્યો, નાસ્તો કરવા આવ્યો. અડધા ઉપર છે ને માંડવી માં રાપ હાલી ગઈ છે. કેવી બેઠી છે? ઉલટું ભાનું પડું અને આની બટુક શેઠ નું ઈનું મને પાછા કરવા. હું ગયો નાસ્તો મેં કરી લીધો છે અને હું ધરાઈ ગયો છું. બરોબર ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાય ને કેમ છો? ડાયરો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયો ની અંદર. ટાઈમ થયો છે અત્યારે જો 11 વાગ્યા હે, 11:04 જેવો ટાઈમ થયો હે. અને અત્યારે હે ને હું આવ્યો હોઉં આપણે બટુક છેઠના એના પડામાં માંડવીમાં રાંપ મારવાનું ચાલુ હે ને ત્યાં કણે. એટલે અહીંયા હું ઉડાઈને શું કહેવાય માંડવી ભેજી કરાવવા મદદ કરાવવા નથી આવ્યો, નાસ્તો કરવા આવ્યો. અને નાસ્તામાં આજ કેવી આમ ફિલિંગ છે એ તમને ખબર છે કે અમારે આ નનકો એવો મારો ભાઈ રહ્યો ને બટુકભાઈ, એ 11 રહ્યો છે. અને એના હાથમાં આપણે હે ને જો આપણે નાસ્તાનો વાટક્યો પકડાયો છે, એ વાટક્યો લઈને બેઠો છે. નકર કેવું થાય કે તમે નાસ્તો કોઈક બીજાને જો ને તો એવડાઈ ખાઈ જાય. પણ આજ બટુક આવે છે ને ત્યાં મજા આવી છે કે એને 11 નાસ્તો નથી ખાવાનો ને તે નાસ્તો વાટકો દીધો. હું વાટકો જાય હું વ્લોગ બનાવું ખવાય લે લે તાર બા કે છે. ઓકે અમાર જો તેજુ ભાઈ ને કાઈ નહી કરે તાડો આમાં આમાં ખોખાન બી કેવાય ને એવું હું તો કેવાય આ ફરાળ કેવાય કાઈ નહી ફરાળ કેવાય ખા તો જો અડધા ઉપર છે ને ખાના માંડવી માં રાપ હાલી ગઈ છે. માનવી પાડતા ને બધા પાણી પીવા ઉભા રહ્યા ને એટલે જુગુભાઈ જો બધા નાસ્તો કરાયો હે. હું જો હાટું રહેતો એમ હાલો નાસ્તો કરી લ્યો. ખોટા હોય એ ધંધો જ ન કરે પૂછી દેવાનું. આથી કરીને ભગવાને દીધું છે ખાને ખાતે ભગવાને દીધું છે ખાને દાણા કાલ કાલ નાસ્તો આણે ને તો હું તમને કહીશ. આજ હું કેવું મારે હવે તમને બાકી આપડે જો શ્રાવણ મહિનો રહ્યા એ પછી ખાવાનું કે મેળ પડવો પડે. જો કે શ્રાવણ મહિના મેં બાચી જ નતું મૂક્યું. શ્રાવણ માં આવે બધું સુમિતિયો છે, વિધિબેન છે, અપલ્લો છે, એ બધા જો ત્યાં નાસ્તો કરે છે. હુચી ભેર છે ભાઈ, સવાનું છે શ્રી નું સેવ સિંગ અને લીંબુ છે અને ડુંગળી છે. પણ ડુંગળી મારા એની ખાઈ જગુભાઈ મોલ દેવ થોડી મોલ દેશો લગભગ માંડવી બધી પડી ગઈ. અમને નાસ્તો કરીને પછી તમને બતાવું માંડવી નો કેવો ઉતારો છે. બટુક શેઠ નહીં સારો છે પણ આપણે ભાના ઓલામાં જે માંડવી રહી ને આવડ્યા એટલો બધો ખાસ નથી તો એ સારો છે. બાકી ભાને તો બધી માંડવી છે ને આપણે રાંપ મારી અને પાછળ કરી વાયા છે અને જો બધા નાસ્તો હાલે છે
ચાલો હવે છે ને નાસ્તો કરીને પછી માંડવી તમને દેખાડું, પછી છે ને આપણે નાસ્તો કરીને માંડવી જોઈને વ્યૂ જવાનું પાછું કાણે આપણે અહીં નથી આવતું થતું. કેમ કે અમે શેખ માણા રહ્યા ને એ આવું કામ જ ન કર્યું વેપારી રહી. ચાલો ભાઈ નાસ્તો કરીને જો પાછા ટ્રેક્ટર ચાલુ કરીએ ને બધા જો માંડવી મીડ્યા છે વીણવા, અને અહીંયા અમારે બુટુક શેઠ માંડવી વીણે છે. બુટુક શેઠ માંડવી દેખાડજો. હાલો ભાઈ આ જો 20 નંબર બુટુક શેઠની ઇની છે, કેવી બેઠી છે જો ઉલટું ભાનું પડવું, અને અહીં તો બુટુક શેઠનું ઇનું એમાંય તો 20 નંબર છે ને તો ઘૂઘરા જેવી બેઠી છે. અને આપણે ઓઇલ આપણેથી પાડવાનું ચાલુ કર્યું હતું ને, આવું બધું અહીંયા પૂજા છે, અહીંથી હવે થોડાક પછી પાડવાની છે. પછી ઓલી ગિરના ચાર રહી ને એ બુટુક શેઠની રાખવાના છે થોડોક ટાઈમ. ઓહો ખાવા રાખવી પડશે ને. આજ સાંજે ખાઈ નાખશું કે તાર 11 છે બટુક ને માંડવી ભાઈ હારી છે. કાંટા તો નહીં નકર અમારે બટુક હું ચેતો કે માંડવી નથી મારી બેઠી હારી છે વાંધો નથી. હાલ મને પાછળ કરવા હું વિયો જાઉં, નાસ્તો મેં કરી લીધો છે અને હું ટ્રાય જો છો બરોબર. મુલાકાત કરી તારી વળતર આવી ગયું. માંડવી નું પ્રમોશન કર્યું એના પૈસા તારે હામા મને દેવા પડે છે. હા પ્રમોશન ને દેવા પડે છે. જો એક ઉથલ વયા ને એક સામજ્યા, બે તો આમ આયા, બાજુ તો પેલા બધી વીણાઈ ગઈ હતી બધા તો મંડ્યા છે વીણમાં. કાજલબેન છે, આગળ છે પૂરી કાચી, આશા કાચી છે, તેજ કાચી અને જનકી અને માસ્તર ને જગુ બધો ટ્રેક્ટર લઈને આવે છે. અમારે બચ્ચા પાર્ટી જાય ને એ બધી ટ્રેક્ટરમાં અહીં રાંપ માથે બેઠી છે. હમણાં અહીં ટ્રેક્ટર આવે એટલે તમને દેખાડું. અને જો હજી એક ધુરંધર માણસ હાલ્યા આવે છે અમારા ખીંભા આમ ડાલામાં તો આવો જ આવતો એમ આવે હો બટુ જાયલા. આપણે છે ને ખીમ્બાનું એટલે આવું આવું આમ જ હાલ જ તું આમ સ્લો મોશન કાલ આખું પડું એમ ના થયું હલવા નો દીધા અત્યારે હલવા ડાલા માં તો આવે છે. આમ તું જો કામ તું જો ઉપાડે પાછળ તું જો ઘડીક માં કામ સારું છે ને તો વાંધો નહીં. જો પોપિયા ભરીને ગાડી નીકળે છે, આખી ગાડી પોપિયા ની ભરેલી છે. જો અને જો અમારે આખું ટોળું તમે જુઓ પડ્યા છે ને, બધા વેકેશન પડી ગયું ને એટલે બધા જેટલા શું કહેવાય છે ને નનકા નનકા ટાબી જાય બધા. અમારે ખુશી બેન સિવાય બાકી બધા અત્યારે અહીંયા છે. આખું ટોળું જો જયલો અને સુમિત્યો અને રાજભાઈ ને વિધિબેન ને રીધિ ને પલો અને બધા ટ્રેક્ટરમાં સોચ્યા છે. વાંહે વાંહે શું કહેવાય આડાવડા છે પાથરા ને છોડવાની ઉલવાતું હોય ને એ બધું કાઢે છે અને રમતું કરે છે. ચાલો આપણે છે ને પાછા થઈ જાય હાલતા ઘણા બાજુ વાગ્યા છે અત્યારે સાંજના 6:30 અને આ છે ને ડાયરો બપોરા પાણી કર્યા ને એ પછી ઘરેથી નીકળ્યા ને તો હજી ઘરે નથી પૂજ્યા. આજ પહેલાં તો વ્યાજ હતા કંધે વાળ્યા ઘઉં ચોખાને એવું બધું લેવા ને ત્યાંથી પછી હું ને બટુક ને રાજભાઈ થઈને હતા ને તો આપણે લેમ્બોર્ગિનીમાં ગેસ પુરાવવાનો હતો તો ત્યાંથી પછી વ્યાજ હતા વીંચ્યા. અને અત્યારે છે ને મારે ખુશીબેન નનકા આવ્યા, રાજભાઈ અને હું અમે તઈને આવ્યા છું હનાળા. અમારે એક સ્પેશિયલ ગ્રાહક છે ને એ ભાઈને ગમે એ વસ્તુ લેવી હોય ને તો આપણે ઠેઠીને એને ઘરે હોમ ડિલિવરી જેવા જાય. એ ભાઈને ગેસનો બાટલો લેવાનો હતો અને થોડો કલર લેવાનો હતો એટલે હું અને અમારે ખુશીબેન ને બધા છે ને એને એ વસ્તુ ઠેઠ દેવા આવ્યા છું. ખબર ક્યાં આવ્યા છું આપણે ક્યાં આવ્યા છું એ તમને દેખાડું આવ્યા
હવે બીજો શું કુશીબેન કુશીબેન કાણે હતા ને ઓને ઉંદાસ ને બે આવતા એટલે થઈ જાય યાર ચાલો હવે નીતેશભાઈ ના કારખાના નું થોડું રિવ્યુ લેતા જાય બધા કામકાજ કેવું કાલે હે તો જોતા જાય પછી નીકળવી નીતેશભાઈ ને રામ રામ કરીને પાકશું ને ચાલો ચાલો આપણે નીતેશભાઈ નું કામકાજ કેવું કાલે એ જોતા જાય અને મારે સ્પેશિયલ એક ભાઈ કેમ કે ભાઈ અહીં આવજો સ્પેશિયલ મેણા મારતા કેદુ ના તમે અમારા ઓલે નું આવો એટલે આજ પાછા આયા હજી બે ત્રણ દી પેલા આવ્યા હતા ને આજ પાછા આયા અને આ ટપક વીટો હોવાના દદડિયા નીતેશ ને એ બનાવે ને એવડે આ રીતના કઈક હે સાઈડ માં બે બાજુ આધા અને વચ્ચે પાઇપ આમાં મોટા કેટલો સામે હે આમાં હે ને તમારે 3.5 વીઘા ની કે 4 વીઘા સુધી ની ટપક હોય ને તો એ એક ફીટ આમાં સામી જાય છે અને જો આ જે રહી ને એનું સ્ટેન્ડ છે એમાં જે ટાયર ફિટ કરવાના અને બેરિંગ ફિટ કરવાના બાકી છે એ બધું ફિટિંગ થાય ને એ પછી એની માથે રાખીએ અને શું કહેવાય ફિરકી રાખીને વીંટવાની થાય છે અને બાકી એક જો આ નીતેશભાઈ હમણાં નવો જુગાડ બનાવ્યો હે એનો વિડીયો આપણે બનાવ્યો હે એ અલગથી આખો વ્લોગ જ આવશે આ હે ને ખેડૂત માટે બહુ બેસ્ટ વસ્તુ હે દવા છાંટવાનો જુગાડ હે તો એનો વિડીયો આપણે બનાવ્યો હે ને સ્પેશિયલ અલગથી મૂકશું ને ત્યારે તમને બતાવીશ કે એની આખી સિસ્ટમ શું છે અને કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો તમે નીતેશભાઈનો કોન્ટેક્ટ કરો જો અહીંયા નામ ને નંબર ને બધું મળી જાય હે નામ તો માત્ર વેલ્ડિંગ વર્ક છે પણ હવે એ અડધું છે ને એન્ટ્રીનો આજે પાછળ ગેટ દેખાય ને એમાં છે ને અડધું આ ગેટમાં છે એટલે અહીંયા ખાલી વેલ્ડિંગ વર્ક આવે છે તો વાંધો નહીં ચાલ મોટા હવે ભાગવી આમાં જો લેમ્બોર્ગિની અહીંયા પડી છે રાજભાઈ એ જાય અંદર